આગળ આપણે વસ્તુને લીટર અને મિલીલીટરમાં માપતા શીખ્યા તો હવે આપણે શું કરીશું તો હવે આપણે લીંબુ શરબત બનાવીશું તો ચાલો આપણે લીંબુ શરબત બનાવવા કઈ કઈ વસ્તુઓ જોઈશે એ આપણે જોઈએ તો એના માટે આપણે શું લઈશું લીંબુ ખાંડ મીઠું અને પાણી બરાબર તો ચાલો હવે આપણે લીંબુ શરબત બનાવીએ તો આપણે આ બોટલ જોઈ હતી કે આ બોટલ 1 લીટરની હતી બરાબર તો હવે આ બોટલથી આપણે આ પાણીનો ગ્લાસ ભરીશું તો ચલો આ ગ્લાસ ભરીએ લીંબુ શરબત બનાવવા માટે સૌથી પહેલા આપણે 1 ગ્લાસ પાણી લઈશું તો જોયું કે આ ગ્લાસ આખો ભરાઈ ગયો પણ હજી પણ બોટલમાં પાણી છે એટલે આ ગ્લાસમાં બોટલ કરતા ઓછું પાણી સમાય છે એ આપણે જોયું તો ચલો હવે આપણે 1 ગ્લાસ પાણી લીધું એમાં આપણે જરાક મીઠું એટલે કે ચપટી મીઠું નાખીશું બરાબર તો આપણે આમાં ચપટી મીઠું નાખ્યું હવે આપણે એમાં 1 ચમચી ખાંડ નાખીશું તો જો કે 1 ચમચી ખાંડ લીધી છે અને એને અંદર ગ્લાસમાં નાખી દઉં છું બરાબર તો હવે આપણે શું ખાંડ નાખીશું એમાં લીંબુ નાખીશું બરાબર હવે આપણે લીંબુ એની અંદર નાખીશું તો આપણે 1 લીંબુમાંથી કેટલા ટીપા રસ નીકળે છે એ જોઈએ ચાલો આપણે ચમચીમાં રસ કાઢીએ એના માટે આપણે લીંબુને નીચોડીશું તો આપણે જે લીંબુ નીચોવાનું એમાંથી કેટલો રસ નીકળે છે તે ગણવાનું છે ચલો તમે ગણ્યું કેટલા ટીપા રસ નીકળ્યા રસ નીકળ્યા એ તમે જોયું તો આમાં 20 ટીપા રસ નીકળ્યા અને 1 ચમચી આટલી ભરાઈ ગઈ છે એને આપણે ગ્લાસમાં નાખી દઈશું અને પછી એને આવી રીતે હલાવી દઈશું બરાબર તો આવી રીતે હલાવતા જવાનું એટલે તમારો લીંબુ શરબત તૈયાર થઈ જશે બરાબર તો આપણે જોયું કે 1 અડધા લીંબુને નીચોવાથી 20 ટીપા રસ નીકળ્યા છે તો હવે આપણે આખું લીંબુ છે જો એને આપણે 2 ભાગ કર્યા હતા તો આપણે આખું લીંબુ નીચોવત તો કેટલા ટીપા નીકળત તો 20 વત્તા 20 કેટલા થાય 40 બરાબર તો આખું લીંબુ નીચોવાથી આપણને 40 ટીપા લીંબુનો રસ મળી જાય બરાબર તો ચાલો આ છે તમારું પ્રકરણ 7 જગ અને મગ તો શું છે લીંબુ શરબત બનાવો અને આનંદ માણો તો આપણે આગળ લીંબુ શરબત બનાવતા શીખી ગયા બરાબર તો આપણે આ પ્રશ્નોના જવાબ આપીશું કે અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે તો આપણે લીંબુ નીચોયું હતું તો આપણને અડધા લીંબુમાંથી 20 ટીપા જેવો રસ મળ્યો હતો તો આપણે 20 ટીપા લખીશું બરાબર આખા લીંબુમાંથી તમને કેટલા લીંબુનો રસ મળે છે તો આપણને અડધા લીંબુમાંથી 20 ટીપા જેટલો રસ મળ્યો તો આપણે ધારી શકીએ કે આખા લીંબુમાંથી આપણને 40 ટીપા જેટલો રસ મળે બરાબર તો તમારે પણ આ લીંબુ શરબત બનાવવાનો અને તમને કેટલો રસ મળે છે તમારે લખવાનો કેટલા ટીપુ લીંબુના રસથી 1 ચમચી ભરાય છે તો 20 ટીપાથી આપણી 1 ચમચી ભરાઈ હતી તો આપણે લખી દઈશું તો તમારે આવી રીતે લીંબુનો શરબત બનાવવાનો અને તમારે કેટલા ટીપાથી ચમચી ભરાય છે એ લખવાનું તો 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે કેટલા લીંબુ જોઈશે તો ચલો 1 પ્યાલો લીંબુનો શરબત બનાવવા માટે આપણને એક અડધું લીંબુ જોયું તો 6 પ્યાલા લીંબુનો રસ બનાવવા માટે કેટલા લીંબુ જોઈશે તો ચલો 2 પ્યાલા બનાવવા હોય તો 1 આખું લીંબુ બરાબર પછી 3 પ્યાલા બનાવવા હોય તો 1 આખું અને 1 અડધું 4 પ્યાલા બનાવવા હોય તો 2 આખા લીંબુ બરાબર અને 6 પ્યાલા બનાવવા હોય તો 3 લીંબુ જોઈશે તો આપણે કેટલા લીંબુ જોઈશે 3 લીંબુ તમે કેટલા ચમચી ખાંડ લેશો તો આપણે 1 પ્યાલા માટે 1 ચમચી ખાંડ લીધી હતી તો 6 પ્યાલા માટે આપણે 6 ચમચી ખાંડ લઈશું ચલો ગામમાં મેળામાં લીંબુ શરબતની હાટડી ચૈત્રાના ગામમાં મેળો ભરાયો ચૈત્રા નાઝીમ અને અનીશ લીંબુ શરબતની હાટડી કરવા માગે છે તેઓ 1 ડોલ ભરીને લીંબુ શરબત બનાવે છે હવે ચૈત્રાના ગામમાં મેળો ભરાયો છે ચૈત્રા નાઝીમ અને અનીશ છે એ લીંબુ શરબતની હાટડી એટલે આવો સ્ટોલ લગાવવા માગે છે તેઓ ડોલ ભરીને લીંબુ શરબત બનાવવા માગે છે
तो તેઓ બે જુદા જુદા માપના પ્યાલા વાપરે છે। તો ચલો એક મોટો અને એક નાનો બે માપના એ પ્યાલા વાપરે છે। જોશો કે છે આપણે 5 રૂપિયામાં નાનો પ્યાલો વેચીશું અને આપણે મોટો પ્યાલો 10 રૂપિયામાં વેચીએ, બરાબર। તો નાનો પ્યાલો છે, નાનો ગ્લાસ એ 5 રૂપિયામાં વેચીશું, મોટો ગ્લાસ 10 રૂપિયામાં વેચીશું। અનીશ પાસે જગ છે, અનીશ પાસે શું છે, જગ છે। તમને લાગે છે કે ડોલ કરતાં જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડશે? તો ચલો તમને એવું લાગે છે, જો અનીશ પાસે જગ છે તો આપણે ડોલથી પ્યાલામાં શરબત રેડીશું કે જગથી પ્યાલામાં શરબત રેડીશું, કયું આપણે વધારે સરળ પડશે? જગથી, બરાબર। આપણે જગથી પ્યાલામાં શરબત રેડીશું તો વધારે સરળ પડશે, કેમ કે ડોલ વધારે મોટી છે, જગ કરતાં ડોલમાં વધારે વસ્તુમાંય છે, વધારે પ્રવાહી સમાય છે, અને જગથી આપણે પ્યાલામાં નાખીશું તો આપણને સરળ પડશે। નાઝીમે સીધું કે બે મોટા પ્યાલાથી એક આખો જગ ભરાય છે। તો નાઝીમે બે મોટા પ્યાલાથી એક આખો જગ ભર્યો, જેમ આપણે જોયું હતું ને કાલે, આપણે ગ્લાસ ભરીને જોયું હતું કે કેવી રીતે ભરાય છે, એમ નાઝીમે બે પ્યાલાથી એક આખો જગ ભર્યો। શબનમે એક આખો જગ ભરેલો શરબત ખરીદવા માગે છે। તો શબનમ છે એ આખો જગ ભરેલો શરબત ખરીદવા માગે છે। તો શબનમને કેટલા રૂપિયા આપવા પડશે? તો ચલો મોટા ગ્લાસના કેટલા રૂપિયા હતા? 10 રૂપિયા। તો 10 રૂપિયા હતા એક મોટા ગ્લાસના, અને એક જગ છે એ બે ગ્લાસ બે મોટા પ્યાલાથી ભરાય છે, તો એને 10 વત્તા 10 તો બે પ્યાલાથી આખો જગ ભરાઈ જાય છે। તો આપણે બે પ્યાલાના પૈસા આપવાના, કેવા? મોટા પ્યાલાના। તો એક પ્યાલાના 10 રૂપિયા અને બીજા પ્યાલાના 10 રૂપિયા, તો શબનમને 20 રૂપિયા ચૂકવવા પડશે। ચિત્રાએ શોધ્યું કે બે નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે। કેટલા નાના પ્યાલા લીંબુ શરબતથી એક આખો જગ ભરી શકાય? તો ચિત્રાએ એવું શોધ્યું કે બે નાના પ્યાલાથી ભરવામાં આવે તો એક આખો મોટો પ્યાલો ભરાઈ જાય છે। તો નાના પ્યાલા લીંબુ શરબતથી એક આખો જગ ભરી શકાય? તો ચાલો બે નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે, અને બે મોટા પ્યાલાથી એક આખો જગ ભરાય છે। તો આપણે નાના પ્યાલા કેટલા નાખવા પડે તો આખો જગ ભરાઈ જાય? તો આખો જગ ભરવા માટે આપણે બે મોટા પ્યાલા ભરવા પડે। તો એક મોટો પ્યાલો ભરવા માટે બે નાના પ્યાલા વપરાય છે, તો બે મોટા પ્યાલા ભરવા માટે 2 વત્તા 2 એટલે 4 નાના પ્યાલા વપરાય। તો હવે એક મોટો પ્યાલો ભરવા માટે 2 નાના પ્યાલા વપરાણા, અને 2 મોટા પ્યાલા ભરવા માટે 4 નાના પ્યાલા વપરાણા। તો એક આખો જગ ભરવા માટે 4 નાના પ્યાલા વપરાય, બરાબર। હવે કેટલા નાના પ્યાલાથી અડધો જગ ભરી શકાય? તો આપણે અડધો જગ ભરવો હોય તો આપણે એક મોટો પ્યાલો નાખવો પડે। તો એક મોટો પ્યાલો છે એ 2 નાના પ્યાલાથી ભરાય છે, તો આપણે 2 નાના પ્યાલાથી અડધો જગ ભરી શકશું, બરાબર। ચાલો હવે વાસણ ભરવાની મજા। તમારો શીશો કેટલા કપ પાણીથી ભરી શકાય તેવો છે? ચલો તમારો શીશો છે, તમારો આ મગ છે, એ કેટલા કપ પાણીથી ભરી શકાય એમ છે? પહેલાં અનુમાન કરો અને પછી પ્રયત્ન કરો। તો પહેલાં તમારે અનુમાન કરવાનું છે અને પછી પ્રયત્ન કરવાનો છે। હવે અન્ય શીશાને એ જ કપથી ભરો, તો તમારે એક પાણીની બોટલ લેવાની અને કપ લેવાનો, અને પહેલાં તમારે અનુમાન કરવાનું કે તમે કેટલા કપથી આ બોટલ ભરી શકશો, 5 કપ 4 કપ 2 કપ, બરાબર। એ રીતે અનુમાન કરવાનું અને પછી ભરવાનું, તમે કેટલા કપથી ભરી શક્યા, પછી તમારે એનાથી બીજો બોટલ લેવાની અને એ જ કપથી એ બોટલ ભરવાની, તો એ તમે કેટલા કપમાં ભરી શકો છો એ લખવાનું। કયા શીશામાં ઓછું પાણી સમાય છે? ચલો આપણને આ બે બોટલ આપી છે, તો એમાં શેમાં ઓછું પાણી સમાશે? આ બોટલમાં, બરાબર।
બીજો શીશો લઈને પ્રયત્ન કરો. પછી તમારે એક બીજી અલગ બોટલ લેવાની અને એને એ કપથી ભરવાની, બરાબર. કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાય છે? તો આ બોટલમાં સૌથી ઓછું પાણી સમાશે, કારણ કે એની પ્રવાહીને સમાવવાની ક્ષમતા ઓછી છે, એ નાની છે, બરાબર. તેવી રીતે તમારે અલગ અલગ વાસણમાં પાણી ભરીને જોવાનું. તો તમારે આ રીતે જે મગ હોય એનાથી ડોલમાં પાણી ભરવાનું, તપેલીમાં પાણી ભરવાનું, તપેલીમાં કેટલા મગ પાણી સમાયું, પછી ડોલમાં કેટલા મગ પાણી સમાયું, એ રીતે તમારે અલગ અલગ પ્રયત્નો કરવાના છે. સુનેના અને જસપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. તેમની પાસે જગ, એક પ્યાલો, એક મગ, એક તપેલી અને એક વાડકી છે. તેઓ કપથી દરેક વાસણ ભર્યું, બરાબર. તો સુનેના અને જસપ્રીત એ છે ને રસોડામાંથી અલગ અલગ વાસણ લીધા. શું લીધું? જગ, પ્યાલો, મગ, તપેલી, વાટકી અને કપ. અને તેમણે કપથી દરેક વાસણમાં પાણી ભર્યું, બરાબર. હવે અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે. તો આપણે અનુમાન કરીએ કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે. તો જે વાસણ સૌથી નાનું હશે એમાં ઓછું પાણી સમાશે. તો શેમાં સમાય? વાટકીમાં. કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય છે? તો આ બધા વાસણમાંથી કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય? તો જે વાસણ સૌથી મોટું હોય, તો તપેલીમાં. હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણો લાવો, દરેક વાસણને એ જ કપથી ભરો. દરેક વાસણમાં જેટલા કપ પાણી સમાય તે સંખ્યા ગણો. પહેલાં અનુમાન કરો અને પછી જાતે કરો, બરાબર. તો તમારે રસોડામાંથી અલગ અલગ વાસણ લેવાના, જેમ કે વાટકી, અને એક કપ લેવાનો, એક કપથી વાટકી ભરવાની. તો કેટલા કપથી વાટકી ભરાઈ? પછી તમારે પ્યાલો એટલે ગ્લાસ લેવાનો, તો કેટલા કપથી આખો ગ્લાસ ભરાયો? પછી તપેલી લેવાની, કેટલા કપથી તપેલી ભરાઈ? પછી જગ લેવાનો, કેટલા કપથી જગ ભરાયો? તમે કોઈ પણ અલગ અલગ બીજા વાસણ પણ લઈ શકો છો. ચાલો, જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો. તો આપણને ડોલ અને મગ આપ્યો છે, તો વધુ પાણી આ બંનેમાંથી શેમાં સમાય? ડોલમાં. તો આપણે ડોલની આજુબાજુ ગોળ કરી દેવાનું. પછી કપ અને રકાબી, તો શેમાં વધુ પાણી સમાય? કપમાં કે રકાબીમાં? તો કપમાં, કારણ કે કપ રકાબી કરતાં મોટો છે, એની પાણી સમાવાની ક્ષમતા વધારે છે. તો ચલો, માટલું અને કુંજો, શેમાં વધારે પાણી સમાય? માટલામાં, બરાબર, વેરી ગુડ. ચલો, આ શું આપે છે આપણને? નાનો ઘડો અને મોટો ઘડો. તો શેમાં પાણી સમાય? આ મોટા લોટામાં. શેમાં? મોટા લોટામાં. ચાલો હવે જોઈએ રાણી અને દૂધવાળો. અનિલ દૂધવાળો છે, તે રાણીના ઘેર રોજ એક સરખું દૂધ આપે છે. રાણીનું વાસણ ભરવા માટે 3 વાર મગનો ઉપયોગ કરે છે. તો ચાલો, અનિલ દૂધવાળો છે એ રાણીના ઘરે દરરોજ સરખું દૂધ આપે છે. તો રાણીનો આ ઘડો ભરવા માટે એ 3 વાર આ મગનો ઉપયોગ કરે છે. એક દિવસ રાણીની માતા તેને દૂધ લેવા માટે જુદું વાસણ આપે છે. રોજ રાણીનું વાસણ છલોછલ દૂધથી ભરાઈ જતું હતું, પરંતુ આજે રાણીએ જોયું કે તેનું વાસણ આખું ભરાયું નહોતું. તો પહેલાં તો રાણી આ વાસણ લઈને જતી, તો 3 મગથી આ વાસણ આખું ભરાઈ જતું. પછી રાણીની માતા એને જુદું વાસણ આપ્યું, તો આ વાસણ છે એ 3 મગથી આખું ભરાયું નહીં. તો રાણી શું કહે છે? અરે, આજે અનિલ મને દૂધ ઓછું આપ્યું છે. કે અનિલ, તે આજે મને દૂધ ઓછું આપ્યું છે. શું તમે વિચારો છો કે અનિલે રાણીને ઓછું દૂધ આપ્યું છે? તેને મદદ કરો, બરાબર. તો તમને એવું લાગે છે કે અનિલે રાણીને ઓછું દૂધ આપ્યું છે? તો ના, અનિલે તો દરરોજની જેમ 3 મગનો ઉપયોગ કર્યો છે, પણ આજે રાણી નાના વાસણની જગ્યાએ મોટું વાસણ લીધું છે, એટલે એને એમાં દૂધ ઓછું લાગે છે. એમ આપણે દરેક વાસણની સમાવવાની ક્ષમતા હોય એ ઓછી હોય, અમુકની વધારે હોય. તો આપણે ઓછી ક્ષમતાવાળા વાસણમાં
ઓછી વસ્તુ મૂકી શકીએ, વધારે ક્ષમતાવાળા વાસણમાં વધારે વસ્તુ મૂકી શકીએ છીએ. ચલો, તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે? તો તમારા ઘરે રોજ તમારી મમ્મી કેટલું દૂધ ખરીદે છે એ તમારે લખવાનું છે. તમારી જાતે કરો તો આ તમારે જાતે પ્રયોગ કરવાનો છે. તમારા રસોડામાંથી જુદા જુદા 5 મોટા વાસણ લો. એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો. તમને શું દેખાયું? શા માટે? તો તમારે રસોડામાંથી અલગ અલગ 5 મોટા વાસણ લેવાના છે અને એક સરખા મગથી એ બધા વાસણ ભરવાના છે. તો કયા વાસણમાં કેટલા મગ પાણીમાં આવ્યું એ તમારે લખવાનું છે. બરાબર? આપણે સૌથી પહેલા શું કરીશું? જો હું આ ગ્લાસમાં પાણી નાખું છું, તો જો મેં આ ગ્લાસ પાણીથી ભર્યો છે પણ મેં આખો ભર્યો નથી, અને અડધો ભર્યો છે, દેખાય છે તમને? બરાબર? તો હવે હું શું કરીશ? જે આ કચુકા છે એને ધીમે ધીમે આની અંદર નાખતી જઈશ. બરાબર? જો મારા પછી આ કચુકાને હું આની અંદર નાખતી જઈશ તો શું થાય છે? તો ધીમે ધીમે પાણી છે એ ઉપર આવતું જાય છે. જો જ્યાં સુધી પાણી ઉપર નહીં આવે ત્યાં સુધી હું આની અંદર નાખું છું. પાણી ઓછું હતું, અંદર કચુકા નાખ્યા અને પાણી ઉપર આવ્યું. તો આવી વાત તમે ક્યાંય સાંભળી છે? તમને યાદ આવે છે કે આવું આપણે ક્યાંય સાંભળ્યું છે? આપણે એક વાર્તા સાંભળી છે આવી. હા, તળસ્યા કાગડા વાળી વાર્તા. બરાબર? તો ચાલો આપણે હવે વાર્તા ભણીએ. તો ચાલો આપણે આ એક્ટિવિટી કરીને જોઈએ. તો હવે આપણે વાર્તા વાંચીએ. તળસ્યો કાગડો. ચિરપી કાગડો ખૂબ તળસ્યો હતો. તેણે દરેક જગ્યાએ પાણી શોધ્યું પણ તેને ક્યાંય પાણી મળ્યું નહીં. અચાનક તેણે એક માટલું જોયું. જ્યારે તેણે પાણી પીવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે જોયું કે માટલામાં પાણી ઘણું ઓછું હતું. તેણે નજીકમાં પડેલા કાંકરા જોયા. તો ચલો, આ ચિરપી કાગડો છે એને ખૂબ તરસ લાગી હતી એટલે એને પાણી પીવું હતું. એને બધી જગ્યાએ પાણી શોધ્યું પણ ક્યાંય પાણી ના મળ્યું. પછી એને એક માટલું જોયું તો એ પાણી પીવા ગયો પણ માટલામાં પાણી ઓછું હતું. તો એને નજીકમાં પડેલા કાંકરા જોયા અને એને એક યુક્તિ સૂજી. એને એક પછી એક કાંકરા માટલામાં નાખ્યા. તો આપણે પણ હમણાં આ એક્ટિવિટી કરીને જોઈને કે આપણે ગ્લાસમાં ઓછું પાણી લીધું અને એક પછી એક એની અંદર કચુકા નાખ્યા તો પાણી ઉપર આવ્યું. એમ કાંકરાએ પણ એક પછી એક કાંકરા માટલામાં નાખ્યા અને જેમ જેમ માટલામાં એ કાંકરા નાખતો ગયો એમ માટલાનું પાણી ઉપર આવતું ગયું અને ચિરપીએ પાણી પીધું અને ઉડી ગયો. તો જેમ જેમ આપણે પાણીની અંદર વસ્તુ નાખીએ છીએ, કોઈ ભારે વસ્તુ નાખીએ તો નીચેના પાણીની જગ્યા એ વસ્તુ ત્યાં જઈને રોકી લે છે અને પાણી ઉપર આવી જાય છે. ચલો, તમારે ચિરપી જેવું બનવું છે? શું તમે જાણવા ઈચ્છો છો કે માટલામાં પાણી કેવી રીતે ઉપર આવ્યું? બરાબર? તો આ રીતે આપણે પ્રયોગ કરવાનો છે. જે આપણે આગળ કર્યું ને, આપણે ગ્લાસ લીધા અને એની અંદર કચુકા નાખ્યા, એ આપણે કરવાનું છે. બરાબર? ચલો હવે આપણે આગળ જોઈએ. પાણી ઉપયોગી છે. તમારા ઘરમાં નીચેની દરેક ક્રિયા માટે કેટલું પાણી વપરાય છે તે શોધો. બરાબર? તો આપણને નીચે જે ક્રિયાઓ આપી છે એમાં આપણા ઘરમાં કેટલું પાણી વપરાય છે, મગ કે ડોલ, એ લખવાનું છે. ચલો, નાહવા માટે તો એક ડોલ ભરીને પાણી જોઈએ. કપડાં ધોવા માટે ડોલ,
વાસણ ઘસવા માટે પણ ડોલ ભરીને પાણી જોઈએ, પીવા માટે મગ જેટલું પાણી જોઈએ. કેટલા મગ પાણી રેડવાથી એક ડોલ ભરી શકાય? હવે તમારે આ જાતે કરવાનું છે. તમારા ઘરે ડોલ હોય, એ ડોલ અને મગ તમારે લેવાનું અને તમારે મગથી ડોલમાં ભરવાનું. તમે કેટલા મગથી આખી ડોલ ભરી શકો છો એ તમારે લખવાનું. તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો? ચલો, તમે નાહવા માટે, સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો એ લખવાનું છે. તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો? તો તમારે ડોલ છે આખી મગથી ભરવાની, અને પછી તમે કેટલી ડોલ વાપરો છો એ જોવાનું. તો પછી તમને મળી જશે કે તમે કેટલા મગ પાણી વાપરો છો. બરાબર? ચલો, ફુગ્ગામાં કેટલું પાણી સમાઈ શકે? ચલો, ફુગ્ગામાં કેટલું પાણી સમાઈ શકે? તો એક મગ જેટલું. પિચકારી ભરવા મારે કેટલું પાણી જોઈએ? એક મગ જેટલું. હું એક સમયે 9 ડોલ પાણી પી શકું છું. બે ઊંટ એક સમયે કેટલી ડોલ પાણી પી શકે? ચલો, એક ઊંટ છે એ 9 ડોલ પાણી પી શકે. તો બે ઊંટ છે એ કેટલું પાણી પી શકે? 9 વત્તા 9, 9ને 2 વાર આપણે 9નો સરવાળો કરવાનો. તો 9 વત્તા 9 કેટલા થાય? ગણો, 9 પછી 10 11 12 13 14 15 16 17 18. બરાબર? તો બે ઊંટ 18 ડોલ પાણી પી શકે છે. તો બરાબર બાળકો, આવી રીતે તમારે ઘરે આનો પ્રયત્ન કરવાનો છે અને એ શોધીને લખવાનું છે. ઓકે, બાય બાય.